નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સરસ્વતી ગુરુ ઓફ એજ્યુકેશન માં હું બ્રિજેશ સાકડેચા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણે ધોરણ 12 ની અંદર ફિઝિક્સ એટલે કે ભૌતિક વિજ્ઞાન ની અંદર ચેપ્ટર નંબર 8 નો અભ્યાસ કરતા હતા કે જેનું નામ છે વિદ્યુત ચુંબકીય તરંગો તો આ વિદ્યુત ચુંબકીય તરંગો એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ એના વિશે આપણે સૌથી પહેલા પ્રસ્તાવના જોઈ અને ત્યારબાદ મેક્સવેલ નામનો જે વૈજ્ઞાનિક હતો એને પોતાનું મગજ દોડાવ્યું અને એમ્પિયર સર્કિટનો નિયમ હતો એ કંઈ પણ તો ખૂટતું એવું લાગતું હતું કે ધ્યાનમાં એને ધ્યાનમાં લઈ અને એને સ્થાનાંતરિત પ્રવાહ આપણને શોધીને આપ્યું કે જેથી આપણે કેપેસિટર જે હોય એની બહારના વિસ્તારમાં વિદ્યુત પ્રવાહ વહેતો હોય એને આપણે કેસી કરંટ કેરિંગ બાય કન્ડક્ટર એટલે કે વાહક દ્વારા જે મળતો પ્રવાહ અને જે કેપેસિટરના અંદરના ભાગમાં જે વિદ્યુત ક્ષેત્રને લીધે પ્રવાહ મળે છે એને કહે છે આપણે સ્થાનાંતરિત પ્રવાહ તો આટલું બધાને પહેલા ક્લિયર છે કે આપણે લાસ્ટ લેક્ચરમાં અહીં સુધી આપણે ચર્ચા કરી હતી તો આના ઉપરથી વિદ્યાર્થી મિત્રો આજે આપણે મેક્સવેલના ચાર સમીકરણ જે છે મેક્સવેલને જે થિયરી ઉપરથી જે ફાઇનલ છે તે ચાર સમીકરણ આપ્યા એ આપણે જોશી ત્યારબાદ આપણે આ જે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ છે તમને બધાને નાનપણથી તમને ઘણો ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ છે તો એને પ્રસરવા માટે માધ્યમની જરૂર નથી આપણે એવું સાંભળીએ કે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ હોય વિદ્યુત ચુંબકીય તરંગ એને પ્રસરવા માટે માધ્યમની જરૂર નથી જેમ કે પ્રકાશ તો કે જો પ્રકાશને સૂર્ય જેમ કે સૂર્યથી પૃથ્વી તરફ પ્રકાશ આવે છે તો તમને ખબર છે કે એમાં વચ્ચે કંઈ પણ માધ્યમ નથી વચ્ચે શૂન્ય અવકાશ છે છતાં સૂર્યમાંથી પ્રકાશના તરંગો એ આવે છે તો આપણે નાનપણથી એવું ભણીએ છીએ 10મા ધોરણથી કે વિદ્યુત ચુંબકીય તરંગોને પ્રસરવા માટે એટલે કે આગળ વધવા માટે માધ્યમની જરૂર નથી તો આજે આપણે જોશું કે ભાઈ શું કામ માધ્યમની જરૂર નથી એવું શું થાય છે કે જેથી અહીંયા ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ છે એને માધ્યમની જરૂર નથી પડતી ક્લિયર થયું તો આજે આપણે ઘણી બધી ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ વિશે ચર્ચા કરીશું તો આટલું ક્લિયર થયું ચાલો હવે આપણે સ્ટાર્ટ કરીએ તો સ્ટાન્ડર્ડ 12th ફિઝિક્સ ચેપ્ટર નંબર 8 અને લેક્ચર નંબર 2 તો આના ઉપર વિદ્યાર્થી મિત્રો મેક્સવેલે ચાર નિયમ આપ્યા એટલે કે જે આપણે આગળ લેક્ચર જોયું હતું એમાં આપણે સ્થળાંતરિત પ્રવાહ જે છે એ મેક્સવેલે આપણને આપ્યું પછી મેક્સવેલે એમ કીધું કે હવે જો ભાઈ ફાઇનલ હું કહું છું કે આ ચાર ઇક્વેશન મને લાગે છે કે આ ચાર ઇક્વેશન હવે યોગ્ય છે તો જો મેક્સવેલના ઇક્વેશન તરીકે એમને કહેવામાં આવે છે તો આપણે લખી નાખીએ મેક્સવેલ ઇક્વેશન તો ચાર મેક્સવેલના જે ઇક્વેશન છે આપણે લખી કાઢીએ તો સૌથી પહેલા પેલું છે વિદ્યુત ક્ષેત્ર અને અંતરવાહ એટલે સંકલનો V·dS બેમાં અહીંયા સદિશ દર્શાવવાનું ભૂલવાનું નહીં ઓકે અને એ હશે ક્લોઝડ આ આપણો પહેલો નિયમ પછી બીજું સંકલનો બી બી એટલે ચુંબકીય ક્ષેત્ર ઇન્ટુ ડીએસ ઇક્વલ ટુ ઝીરો આ ગોસ લો છે આ ગોસ લો છે ગાઉસ નો લો ગાઉસ નહીં હો ગાઉસ નો લો તો આ વિદ્યુત ક્ષેત્ર માટે લાગુ પડે આ ચુંબકીય ક્ષેત્ર માટે આપણે લાગુ પાડી શકીએ ઓકે ત્યારબાદ એના પછીનો નિયમ ત્યાર પછીનો નિયમ છે સંકલન ઓફ E to dl equal to d phi b by dt એટલે કે કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત બંધ ગાળાની અંદર વિદ્યુત ક્ષેત્ર અને સ્થળાંતર સદિશ l એનો ગુણાકાર કેટલો હશે તો કે એના ચુંબકીય ફ્લક્સમાં થતા ફેરફારના સમય દર છે ક્લિયર છે આટલું આતેમાંથી 300 ચેપ્ટર નંબર 6 ની અંદર ફેરાડે લો એટલે કે ફેરાડેનો તમે નિયમ ભણશો ચેપ્ટર નંબર 6 ની અંદર ઓકે તો ચેપ્ટર નંબર 6 ની અંદર તમે આ ફેરાડેના નિયમ ભણશો આ જે છે આ બંને એ શું છે તો કે લોસનો નિયમ અને છેલ્લું મેક્સવેલ આપણે જોયું કીધું કયું તો કે ભાઈ સંકલનો B into dl
હવે જો આપણો જે પહેલો લેક્ચર હતો પહેલા લેક્ચરમાં આ બીવીનો ડીએનએ ઉપર સદિશ દર્શાવેલો નથી પણ એના માર્ક કપાવી દે છે મિત્રો એટલે યાદ રાખજો ખાસ કે બીવીનો ડીએનએ ઉપર સદિશ તો હોવો જોઈએ તો સંકલન ઓફ બી ઇનટુ ડીએ ઇક્વલ ટુ મ્યુ 0 આઈ મ્યુ 0 આઈ એટલે કે મ્યુ 0 એટલે તો આપણે ખબર છે કે 4 બાય 10 ની માઈનસ 7 નો અચળાંક છે એને ગુણ્યા આઈ પ્લસ mu 0 e 0 d phi by t ઓકે કે જે આપણે ખબર છે કે આને આપણે શું કહેતા હતા આને આપણે શું કહેતા હતા તો કે વાહકનો પ્રવાહ અથવા તો કરંટ કેરિંગ બાય કન્ડક્ટર એટલે વાહકનો પ્રવાહ અને આને આપણે શું કહેતા હતા સ્થાનાંતરિત પ્રવાહ ઓકે તો આઈ હોપ બધાને પહેલા આ ચાર ઇક્વેશન ક્લિયર થયા તો મેક્સવેલ આપણને છે આ ચાર સમીકરણ આપ્યા કે ભાઈ તમારા જે ચાર સમીકરણ છે ચાર સમીકરણ સાચા છે અને આના ઉપર એટલે ઘણા બધા ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ છે એના ઉપર ઘણી બધી રિસર્ચ કરી મેં આ ચાર ઇક્વેશનને ધ્યાનમાં રાખ્યા આટલું ક્લિયર થઈ ગયા છે મિત્રો તો મેં આ 1 2 3 અને 4 મેક્સવેલના ઇક્વેશન કહેવાય છે એટલે મેક્સવેલ ફાઇનલ આપણને આ ચાર ઇક્વેશન આપ્યા ચાલો હવે આપણે આગળ સ્ટાર્ટ કરીએ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ છે કેવી રીતે આગળ વધે છે કેવી રીતે કેવી દિશા હોય છે તમે બધું આપણે સ્ટાર્ટ કરીએ તો જો સૌથી પહેલા તમે પહેલા ચેપ્ટરથી ભણતા હો સિન્સ ચેપ્ટર નંબર 1 પહેલા ચેપ્ટરથી તમે ભણતા હો શું હવે પહેલા ચેપ્ટરથી જો ભણતા હો છો કે સ્થિર વિદ્યુતભાર શું ઉત્પન્ન કરશે સ્થિર વિદ્યુતભાર એ શું ઉત્પન્ન કરશે તમે કયો જો વેરી ગુડ સ્થિર વિદ્યુતભાર એ શું ઉત્પન્ન કરશે તો કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે જે કોઈ પણ વિદ્યુતભાર હોય એ સ્થિર હોય તો એ શું ઉત્પન્ન કરશે વિદ્યુત ક્ષેત્ર જે કોઈ પણ વિદ્યુતભાર એ સ્થિર હશે એ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે જે આપણે ચેપ્ટર નંબર 1 માં ભણ્યા કે કોઈ આમ હજળ ભંગ સ્થિર બેઠો હોય વિદ્યુતમાં તો એ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે હવે આપણે બીજું ભણીએ તો કે જો હવે આપણે કહીએ ગતિમાન વિદ્યુતભાર શક્તિમાન નો વાયરે ગતિમાન ગતિમાન વિદ્યુતભાર તો કે ભાઈ ગતિમાન વિદ્યુતભાર શું ઉત્પન્ન કરશે તો કે ભાઈ ગતિમાન વિદ્યુતભાર એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે ચુંબકીય ક્ષેત્ર બી ઉત્પન્ન કરશે અને ખાસ વસ્તુ યાદ રાખવાની છે મિત્રો ક્યારે યાદ રાખવાની ક્યારે વિદ્યુત પ્રવાહ આઈ એ વિદ્યુત ક્ષેત્ર ઈ ઉત્પન્ન કરતો નથી વિદ્યુત પ્રવાહ આઈ શું ઉત્પન્ન કરે છે ચુંબકીય ક્ષેત્ર બી ઉત્પન્ન કરે છે ઓકે તો આના પરથી ફાઇનલ આપણે શું કહી શકીએ કે જો જે સ્થિર વિદ્યુતભાર છે અજળ ભંગ સ્થિર એ ખાલી વિદ્યુત ક્ષેત્ર ધરાવતો હોય છે એટલે કે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે ગતિમાન વિદ્યુતભાર છે જે ચેપ્ટર નંબર 4 સોરી ચેપ્ટર નંબર 3 ની અંદર તમે વિદ્યુત પ્રવાહ ભણ્યા અને ચેપ્ટર નંબર 4 માં આપણે અલગ અલગ જે કોઈ પણ વાહક હોય એમાં વિદ્યુત પ્રવાહ વહે તો કેવી રીતે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય આપણે એ ભણ્યા ઓકે તમે એવું 10મા ધોરણમાં પણ ભણી ગયા છો કે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર કરીને ચેપ્ટર આવતું છે કે જેમાં આપણે એવું કહેતા કે કોઈ વિદ્યુત પ્રવાહ કોઈ વાહકમાંથી પસાર કરીએ તો કેવું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એ દર્શાવે તો જે ગતિમાન વિદ્યુતભાર એટલે કે આમ ગતિ કરતો વિદ્યુતભાર છે એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે પણ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો ખાસ કે જે આ ગતિમાન વિદ્યુતભાર છે ગતિમાન વિદ્યુતભાર એ ગતિમાન વિદ્યુતભાર ગતિમાન વિદ્યુતભાર એ ચુંબકીય ક્ષેત્ર
અને વિદ્યુત ક્ષેત્ર એટલે કે E અને B બંને ધરાવે છે તો આ પણ બહુ અગત્યનો છે વિદ્યાર્થી શું કીધું તો કે ગતિમાન વિદ્યુતભાર એ E અને B બંને ધરાવે છે એટલે શું તો કે જો ગતિમાન વિદ્યુતભાર એટલે ગતિ કરતો વિદ્યુતભાર છે એટલે ઓબ્વિયસ છે કે એમાં વિદ્યુત પ્રવાહ રહેતો હોય છે તો વિદ્યુત પ્રવાહ ક્યારે હોય એટલે કે જે પદાર્થ હોય એને પોતાનું કંઈક વિદ્યુત ક્ષેત્ર હોય તો જ વિદ્યુત પ્રવાહ આપણે લાગુ પાડી શકીએ એટલે કે ઉત્પન્ન થાય તો ગતિમાન વિદ્યુતભાર છે એ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઉત્પન્ન જ કરતો પણ એની પાસે છે જ એ ઇલેક્ટ્રિક ફિલ્ડને કારણે ઇશુ ઉત્પન્ન કરે છે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે અલ્ટિમેટલી કેવું કે હું માની લઉં ઇલેક્ટ્રિક હું ગતિમાન વિદ્યુતભાર હોય તો મારી પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ તો હોય જ હું શું ઉત્પન્ન કરીશ હવે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરીશ તો મારી પાસે પછી બે તાકાત આવી ગઈ બાય વન ગેટ વન ફ્રી એક હાથમાં ઇલેક્ટ્રિક વિદ્યુત ક્ષેત્ર છે એક હાથમાં ચુંબકીય ક્ષેત્ર છે બહુ બાકી હું બોલાવી દઉં એટલે એના જેવું કે ગતિમાન વિદ્યુત ભાર એ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને ધરાવે છે હવે સમજો ત્રીજું પ્રવેગી વિદ્યુત ભાર પ્રવેગી વિદ્યુત ભાર એટલે તો કે ભાઈ જે કોઈ પણ ઇલેક્ટ્રોનિક સિસ્ટમમાં મૂવમેન્ટ કરતું હોય પોતાના વેગમાં સતત વધારો કે ઘટાડો કરતું હોય એને આપણે કહીએ છીએ પ્રવેગી વિદ્યુત ભાર આ પ્રવેગિત વિદ્યુતભાર છે એ સમજો તો કે પ્રવેગિત વિદ્યુતભાર છે હવે પ્રવેગિત વિદ્યુતભાર એટલે તો કે ઓબ્વિયસ વાત છે ગતિ તો કરતો જ હોય પ્રવેગિત તો થયો હોય તો ઓબ્વિયસ વાત છે કે ઈ અને બી તો ધરાવતો હોય એટલે કે પ્રવેગિત વિદ્યુતભાર છે એ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર તો ધરાવતો જ હોય પ્લસ એ શું ધરાવતો હોય તો કે ઊર્જા ધરાવે છે શું ધરાવશે વિદ્યાર્થી મિત્રો ઊર્જા પ્રવેગિત વિદ્યુતભાર E અને B ધરાવે છે પ્લસ ઊર્જા ધરાવે છે જેમ કે આપણે ભણીએ કે દોલન તો જે દોલિત ગતિ છે એ હંમેશા કેવી હોય તો કે એક બેસ્ટ એક્ઝામ્પલ છે પ્રવેગિત ગતિ કારણ કે તમને ખબર છે કે ક્યારે પણ તમે કોઈ વસ્તુને લટકાવો બરોબર તો એ માની લો કે તમે કોઈ વસ્તુને અહીંથી ગતિની શરૂઆત કરાવી અને અહીંયા લઈ ગયા અને પછી એમ લઈ ગયા અહીંયા સુધી તો મારે ગતિ કરાવો છો તો જ્યારે આ બિંદુ હશે ત્યારે બી બરાબર શું હશે શૂન્ય તમે અહીંયા સ્થિર પકડ પર મૂકી દીધું તો શરૂઆત એનો વેગ કેવો હતો શૂન્ય પછી હવે તમે ગતિ કરશે અહીંયા બી કેવો પડશે મેક્સિમમ ઓકે તો આવી રીતે આપણે કહી શકીએ કે જેટલી પણ દોલિત ગતિ એટલે તો કે જે કંઈ પણ ઓસિલેશન કરતી હોય એ ગતિ હંમેશા પ્રવેગિત ગતિનું એક ઉદાહરણ પૂરું પાડશે ઓકે તો અહીંયા આપણે જોઈએ પ્રવેગિત વિદ્યુતભાર છે એ શું ઉત્પન્ન કરે છે ભાઈ પ્રવેગિત વિદ્યુતભાર છે એ વિદ્યુત ક્ષેત્ર ધરાવે છે ચુંબકીય ક્ષેત્ર ધરાવે છે અને ઊર્જા ધરાવે છે તો હવે તમે સમજી શકતા હશો કે આ ઊર્જા ધરાવે છે એને લીધે એ ઊર્જાનો ઉપયોગ આપણે ક્યાં કરીશું યસ વેરી ગુડ કે પ્રવેગિત વિદ્યુતભાર છે આપણે આજે તો ભણ્યા હવે આ ચેપ્ટરમાં આપણે પ્રવેગિત વિદ્યુતભાર વિશે ભણશું એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ છે એ કેને કારણે ઉત્પન્ન થાય પ્રવેગી વિદ્યુતભારને કારણે કે જે તેની પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ અને ચુંબકીય ક્ષેત્ર તો છે તો પછી એને આગળ વધારવા માટે કેની જરૂર પડે ઊર્જાની જરૂર પડે તો પ્રવેગી વિદ્યુતભાર ઊર્જા ધરાવતો હોય તો એ આ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર તો ઉત્પન્ન થાય સાથે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રમાં આગળ પણ જાય ઓકે એટલે વિદ્યુત ચુંબકીય તરંગ શું થાય આગળ વધે આટલું પહેલા ક્લિયર છે પ્રવેગિત વિદ્યુતભાર E અને B ઉત્પન્ન કરે છે એટલે કે ઉદાહરણ આપો તો કે માની લો કે અહીંયા કોઈ વિદ્યુતભાર છે Q અને V વેગ ધરાવે છે V વેગ ક્યાં આગળ વહી કોઈ બિંદુ પાસે એનો વેગ થઈ ગયો V પ્લસ V વહી પાછો કોઈ બિંદુ આગળ ગયો ત્યારે એનો વેગ વહી ગયો V પ્લસ V પ્લસ V વહી પાછો થોડોક આગળ વહી ગયો એટલે એનો વેગ વહી ગયો V પ્લસ V પ્લસ V પ્લસ V તો સતત આ કેવી ગતિ છે તો કે સતત આ પ્રવેગિત ગતિ છે કે પ્રવેગિત સતત જો વિદ્યુતભારના વેગમાં સતત વધારો થતો જાય એવી રીતે એવું પણ બને કે ક્યારેક વિદ્યુતભારના વેગમાં ઘટાડો પણ થાય તો અલ્ટિમેટલી વેગમાં ફેરફાર થયો તો એને લીધે આ વિદ્યુતભારને આપણે કહો કે શી પ્રવેગિત વિદ્યુતભાર કહીશું આટલું ક્લિયર છે તો આજે સુધી પેલા આપણે કઈ આવું નહીં તો ચાલો હવે આપણે આના ઉપર ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ જે છે એનો પ્રોપાગેશન એટલે કે કેવી રીતે આગળ વધે આપણે જોઈએ તો પહેલા બધા આટલું પહેલા ફટાફટ લખી દો ચાલો તો સ્ટાર્ટ કરીએ
સૌથી પહેલા પહેલા જો સમજો કોઈ એક વિદ્યુત ભાર છે એ એક્સેલરેટ થાય એટલે કે પ્રવેગિત કરતો હોય આંદોલિત ગતિ કરતો હોય આંદોલિત ગતિ કરતો હોય ઝગડાના 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 ઘટણે 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 તો કેવી રીતે આવશે તો કે જો આપણે ફોર એક્ઝામ્પલ હું તમને ઉદાહરણ આપું માની લો કે કોઈ ઇલેક્ટ્રોન છે અહીંયા સ્થિર બેઠો ઇલેક્ટ્રોન સ્થિર બેઠો છે તો એને કોઈ પ્રકારનો પ્રવાહ રહેશે નહીં અને વિદ્યુત ક્ષેત્ર એ પણ હશે નહીં આપો પહેલો કિસ્સો થયું હવે સમજો ધ્યાન હવે આ ઇલેક્ટ્રોન છે આ ઇલેક્ટ્રોન એ નીચેની બાજુ ગતિ કરે ઇલેક્ટ્રોન ક્યાં ગતિ કરે નીચેની બાજુ તો સમજો ઇલેક્ટ્રોન નીચેની બાજુ ગતિ કરે તો વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ હશે વેરી ગુડ હંમેશા ઇલેક્ટ્રોનની વિરુદ્ધ દિશામાં વિદ્યુત ક્ષેત્ર હશે તો વિદ્યુત ક્ષેત્ર ઉપર છે ઇલેક્ટ્રોન ક્યાં છે નીચે આવશે પછી એક વાત તો કે આપણે આને કરતા હું ઉલટું કરીશ અરે યાર સિમ્પલ તમે આ સમજો કે ઇલેક્ટ્રોન નીચેની તરફ ગતિ કરતો હોય તો નીચેની તરફ ઇલેક્ટ્રોન ગતિ ક્યારે કરે તો કે ભાઈ અહીંયા પ્લસ દેખાતો હોય ત્યારે અને અહીંયા ઉપર શું દેખાતું હોય નેગેટિવ તો વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ છે પ્લસ થી માઇનસ એટલે બે કેવા એકબીજાની વિરુદ્ધ ચાલો હજી એક ઉદાહરણ લઈએ એટલે માની લો કે કોઈ ઇલેક્ટ્રોન છે હવે નીચે જગ્યાએ ક્યાં જાય છે વિદ્યુત માધ્યમમાં ઉપર તો ને વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હશે યસ વેરી ગુડ આપણી જે વિદ્યુત ક્ષેત્રની દિશા હશે નીચે તો આ બંને કિસ્સાની અંદર વિદ્યુત પ્રવાહ પણ વહેશે અને વિદ્યુત ક્ષેત્ર પણ વેસ એટલે કે એ ઇક્વલ ટુ 0 હશે ને ઓકે આને કારણે અહીંયા પણ શું મળશે તો અહીંયા પણ ચુંબકીય ક્ષેત્ર પણ મળશે કારણ કે જો અહીં વિદ્યુત પ્રવાહ આવ્યો તો વિદ્યુત પ્રવાહ જ્યાં આવશે ત્યાં શું ઉત્પન્ન થશે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે તો આપણે અહીંયા ઈ અને બી બંને મળશે આ જ રીતે જો કોઈ વિદ્યુત ભાર ગતિ કરતો હોય તો ઓકે તો જો પેલા વિદ્યુત ભારને આપણે સ્થિર રાખીએ પછી વિદ્યુત ભાર નીચેની તરફ ગતિ કરે તો પણ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય ઉપરની તરફ ગતિ કરે તો પણ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય હવે જો એક જ દિશામાં ગતિ ન કરે તો સતત આમાં ફરે આમ સતત જ આવી રીતે ગતિ કરે તો સતત આવી રીતે ગતિ કરે એટલે પ્રવેગિત ગતિ થઈ તો સમજો હવે સમજો આપણે મસ્ત મજાના ડાયપોલની શરૂઆત કરી જોજો ધ્યાનથી હવે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવનું પ્રોપાગેશન કઈ રીતે થાય આગળ કઈ રીતે તો સમજો કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર ઇલેક્ટ્રોન અહીંયા છે આ છે માઇનસ આ છે પ્લસ ફોર એક્ઝામ્પલ કોઈ ઇલેક્ટ્રોન છે આવી રીતે હવે સતત મુવમેન્ટ કરે સતત ગતિ કરશે ઓસિલેશન કરશે મેં કીધું આંદોલિત ગતિ કરશે તો જો પેલા વિદ્યુત ભાર અહીંયા માઇનસ આ નેગેટિવની ચર્ચા કરી કે અહીંયા પછી ઉપર જશે પછી ક્યાં આવશે દોલિત ગતિ યાદ કરો બધા ઉપર જાય ઉપરથી વળી પાછો પોતાના મૂળ સ્થાને આવે પછી ત્યાંથી ફરી પાછો નીચે જઈને વળી પાછો પોતાના મૂળ સ્થાને આવે ત્યારે એક દોલન પૂરું કર્યું કહેવાય તો એવી રીતે કરશે તો જો હવે તો કે અહીંયાથી ઉપર જશે ત્યારે ઉદ્દેશમાં છે કે આ જે પોઝિટિવ જે હોય વિદ્યુતભાર એ પણ આમ તો દોલિત ગતિ કરતી હોય છે એ પણ નીચે જશે અને એ પણ આવી રીતે ઉપર આવશે ફરી પાછા એવી રીતે નીચે આવશે એટલે એક દોલન પૂરું કર્યું કહેવાય એ આ રીતે નીચે જશે હજી એક વાર તો કે વળી પાછું અહીંયા વિદ્યુત ભાર દોરિત ગતિ કર્યું મેક્સિમમ ગયો આ પણ મેક્સિમમ નીચે ગયો હવે તો કે જો આ વિદ્યુત ભાર તમે જો તો ઉપર ગયો ઉપર ગયો ઉપર ગયો મેક્સિમમ ગયો હવે ક્યાં આવશે નીચે આવશે તો હવે નીચે લઈ લઈએ આપણે પાણી નીચે રાખ્યો તો એવી રીતે આ પણ જો આવી રીતે નીચે ગયો તો હવે ધીરે આ ક્યાં આવશે ઉપર આવશે ઓકે ચાલો હજી એક વાર પછી વળી પાછા ઉપર થઈ એટલે વળી પાછો નીચે આવશે એટલે આપણે આ લેખમાં ચોક્કસ આકૃતિ દોરવાની ટ્રાય કરીએ વળી પાછા અહીંયા ભેગા થઈ ગયા એટલે કે અહીંયાથી આપણે નેગેટિવ ઇલેક્ટ્રોનની ચર્ચા કરીએ ઋણ વિદ્યુત ભાર તો એ એટલે ઉપર ગયો અને વળી પાછા એટલે અહીંયા આવી ગયું પોતાના મૂળ સ્થાન તો અડધું પરિભ્રમણ એમ તો પૂરું કર્યું આખું દોરણ પૂરું કર્યું ક્યારે કહેવાય વિદ્યાર્થી મિત્રો તો કે ઇલેક્ટ્રોન હોય કે આવી રીતે આ ઉપર ગતિ કરે મૂળ સ્થાને આવે વળી પાછું ગતિ કરે વળી પછી પોતાના મૂળ સ્થાને આવે
ત્યારે એક ગોલન પૂરું કર્યું કહેવાય તો આ તો તમે ધ્યાનથી જોવો કે ઋણ વિભારે અર્ધું ગોલન પૂરું કર્યું ઓકે તો તમે વિચાર કરો કે આ નેગેટિવ હતું આ નેગેટિવ 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 અને આ નેગેટિવ આયા તો પોઝિટિવ 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 અને પોઝિટિવ તો તમે આ વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ લેશો ઉદ્દેશ પછી તમે વિદ્યુત ક્ષેત્ર આ બાજુ લેશો વિદ્યુત ક્ષેત્ર પ્લસ થી માઇનસ 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 તો તમે ધ્યાનથી અવલોકન કર્યું વિદ્યાર્થી મિત્રો કે આયા જો જે ઇલેક્ટ્રોન છે એ રીતે આમ મસ્ત મજાના રીતે મેરે ઘૂમે રે મારું ફરકલું ઘૂમે તો આયા જો ઘૂમે છે આ રીતે આંદોલિત ગતિ કરે તો આંદોલિત ગતિ કરે જેને લીધે ઇલેક્ટ્રોન આંદોલિત ગતિ કરે કે જેને કારણે જો તમને બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર મળે છે નીચે ડાના નીચે ડાના રે જો બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર મળે છે હવે તો જો હવે દિશા ઉલટાઈ જાય હવે તો કાઈ ઇલેક્ટ્રોન જો અહીંયા ત્યાં આવ્યો આમ આવ્યો આમ આવ્યો હવે શું થશે તો હવે જો અહીંયા ત્યાં ઇલેક્ટ્રોન આમ આવી જાય હવે અહીંયા આવ્યો હવે પોતાની દિશા શું કરશે ફેરવશે તો પોતાની દિશા ફેરવશે જો હવે અહીંયા થી ઇલેક્ટ્રોન અહીંયા જશે આ ઇલેક્ટ્રોન અહીંયા જશે પછી તો કે ફરી પાછું આ ને આ કથા આ ઇલેક્ટ્રોન જે છે એ ફરી પાછું ઉપર જશે ફરી પાછું મેક્સિમમ ઉપર જશે વળી નીચે આવશે અને વળી સાવ નીચે આવશે એવી રીતે અહીંયા પણ એવી રીતે થશે અને જો હમણાં આકૃતિ હું કાફી ક્લિયર કરું એટલે તમે હમણાં સમજી જાવ એમાં કાંઈ નથી થતું તો જો ત્યાંથી અવલોકન કરો હવે તો કે જો આ પેલા પ્લસ અહીંયા હતું અહીંયાથી અમે એવું આવ્યું 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 હવે આ પ્લસ ક્યાં જાય અહીંયા ગયું અહીંયા ગયું અહીંયા ગયું અહીંયા ગયું અહીંયા ભાઈ સુધમ અહીંયાથી આમ ચાહી તો કે ભાઈ આંદોલિત ગતિ કરે છે પેલા પ્લસ હતો એમ નીચે ગયો નીચે ગયો નીચે ગયો નીચે ગયો નીચે ગયો વળી ધીરે ધીરે ક્યાં ઉપર આવે ઉપર આવે ઉપર આવે આ એક અડધું દોલન પૂરું કર્યું વળી ઉપર ગયું ઉપર ગયું ઉપર ગયું એટલે જાવ ઉપર ગયું તો મેક્સિમમ વળી નીચે ગયો નીચે ગયો પોતાના મૂળ સ્થાને ક્યાં આવી ગયું પાછું ક્લિયર છે તો અહીંયા પદાર્થ એક દોલન પૂરું કર્યું કહેવાય ઓકે હજી આનાથી આગળ આવશે હજી એક પોઈન્ટ આગળ આવશે જેથી પદાર્થ પોતાનું મૂળ દોલન ઉપર આવે એવું કહી શકાય જો આયા પ્લસ ની શરૂઆત કરી દીધી આયા પ્લસ આવી એટલે આ નેગેટિવ ની ચર્ચા કરી દીધા નેગેટિવ 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 અને આયા નેગેટિવ તો આયા થી નેગેટિવ એ જગત ની માની પસંદ કરી દીધી છેલ્લે આયા આવી ગઈ તો તમે આમાં વિદ્યુત ક્ષેત્ર ની દિશા દોરો કઈ રીતે થશે તો કે આનું વિદ્યુત ક્ષેત્ર જો ઉલટાઈ ગયું ઓકે તો જો આ કોઈ એક દોરણ પૂરું કર્યું એટલે વિદ્યુત ક્ષેત્ર અહીંયા વહેતું 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 પછી પછી એક જગ્યાએ શૂન્ય થશે આ મેં તમને મોટા અંતર લખી દે તમે એકદમ ના ના ફેરફાર લ્યો 0.1 સેકન્ડના તો તમને બધું ક્લિયર હોય પછી તો કે જો વિદ્યુત ક્ષેત્રની દિશા ઉલટાઈ ગઈ ઉલટાઈ ગઈ ઉલટાઈ ગઈ અને પછી મહત્તમ નેગેટિવ થઈ પછી ધીરે 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 શૂન્ય તરફ વધી ગયું પછી પાછું પોઝિટિવ થઈ ગયું પછી આ પ્રોસેસ કઈ રીતે કરી દીધું તો તમને ડાયરેક્ટ ગ્રાફ આપી દીધેલો છે બુકમાં મેં તમને આ સમજાવવાની ટ્રાય કરી કે કેવી રીતે કોઈ વિદ્યુત ભાર પ્રવેગિત થઈ અને વિદ્યુત ક્ષેત્ર માફ કરશો ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ ઉત્પન્ન કરે હવે જો વિદ્યુત ભાર પ્રવેગિત થયો આ વિદ્યુત ભાર પ્રવેગિત થયો એટલે કે સ્પીડ વધી ગઈ એટલે વિદ્યુત ભાર પ્રવેગિત થયો તો એને લીધે બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર મળ્યું આ બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર એને કારણે તમને શું મળ્યું ચુંબકીય ક્ષેત્ર મળ્યું આ બદલાતું જતા વિદ્યુત ક્ષેત્રને કારણે તમને શું મળશે ચુંબકીય ક્ષેત્ર મળશે કે નહીં મળે તો E અને B બે મળી ગયા તો આ બદલાતું જતા વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એ તો છે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ તો ચાલો આપણે એની આકૃતિ દોરી જાવ મસ્ત મજા સમજો ધ્યાન તો જો પેલા તાય કોઈ એક અક્ષ હોય પછી બીજા બિંદુએ આપણને મળ્યું પછી ત્રીજા બિંદુએ આપણને મહત્તમ મળ્યું
પછી ચોથા બિંદુએ પાછો આપણે નિરંત પછી વિદ્યુત પ્રવાહ અને પછી એક જગ્યાએ શૂન્ય થઈ ગયું એટલે કે જે ઉદ્ગમ બિંદુ હતો ત્યાં પછી પાછું પોતે આવી ગયું શૂન્ય પછી નેગેટિવ દિશામાં જો વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયું એમાં આગળ વધ્યું એમાં આગળ વધ્યું એમાં પાછું ઓછું થયું ઓછું થયું અને એક દોલન પૂરું કર્યું પછી ફરી પાછી આ પ્રોસેસ કેવી રહેશે કન્ટિન્યુ રહેશે ઉર્જાનું વહન થશે
આટલે પહેલા બધાને ક્લિયર છે ઓકે હવે આ જો ગુજરાતનું જોતું વિદ્યુત ક્ષેત્ર અને આ ગુજરાતનું જોતું ચુંબકીય ક્ષેત્ર છે એટલે આપણને ખબર પડી ગઈ હવે સમજો કે આ બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર જે છે એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે તો મારે એના વેવ્સનું ફોર્મ દર્શાવવું એટલે કે મારે તરંગ દર્શાવવું એક પ્રકારનું તરંગ છે તો અમારે તરંગ દર્શાવવું ભલે ને ખેડે દીધું તરંગ તરંગ તો છે ઓકે તો અમારે દર્શાવવું તો કઈ રીતે દર્શાવીશ તો કે ભાઈ આપણે ઓબ્વિયસ વાત છે કે 11th ની અંદર દોલનો ચક્ર તો ભણી ગયા તરંગો ચક્ર ભણી ગયા તો અહીંયા આપણે કેમ દર્શાવશી તો કે આપણે દર્શાવશી EY બરાબર E0 cos કૌંસમાં kx minus omega t plus pi આખો કૌંસ ઓકે તો અહીંયા ધ્યાનથી સમજો શું તો અહીંયા તમે આ કળા હોય તો પ્લસ લખો કે માઇનસ લખો કે કાંઈ ફેર પડતો નથી તો આ E0 cos kx minus omega t જ્યાં kx x એટલે તો કે x દિશામાં પ્રસરણ E0 શું દર્શાવે તો કે જો આ cos e દર્શાવે છે કે આ બિંદુએ મને મહત્તમ વિદ્યુત ક્ષેત્ર મળ્યું હવે તો કે આગળનું બિંદુ લઈ ત્યારે જો મને મહત્તમ વિદ્યુત ક્ષેત્ર મળશે નહીં એમાં કેટલો ઘટાડો થયો અથવા મારે મારે કોઈ પણ બિંદુ ફોર એક્ઝામ્પલ આ બિંદુએ મારે વિદ્યુત ક્ષેત્ર અહીં જોતું છે મારે કે આ x અને t બે દર્શાવે એટલે કે આ સમયગાળો દર્શાવે તો આ ઈ બિંદુએ આ મને આ જે પોઈન્ટ પર શું મળશે e x o t તો આ રીતે મને વિદ્યુત ક્ષેત્ર ગોતું હોય તો વિદ્યુત ક્ષેત્ર મહત્તમ કરતા તો કેવું છે ઓછું છે કેટલું ઓછું છે તો કે તમને અહીંયા ખબર છે આ મહત્તમ હવે જો મહત્તમ એટલે તો કે cos 90 cos 90 એટલે અરે યાર cos 90 ને cos 0 cos 0 એટલે 1 તો એ જ્યારે તમને મહત્તમ મળશે પણ જ્યારે મહત્તમ ન હોય ત્યારે તમને આટલો ઘટાડો તમે કોઈ પણ બિંદુએ મેળો અને તમને કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર મળે કે જ્યાં તમે જાણો છો કે k બરાબર 2π/λ જ્યાં k બરાબર 2π/λ બીજું ઓમેગા બરાબર 2πf અથવા 2πv તમે જેમ દર્શાવો એમ ફ્રીક્વન્સી ક્લિયર અને ફાઈ એટલે કલા તફાવત એટલે આટલું ક્લિયર થાય તો આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે આના ઉપરથી ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું થશે B(z) = B₀ કૌંસમાં cos કૌંસમાં kx minus omega t plus y તો તમને વિદ્યુત ક્ષેત્રનું ચુંબકીય ક્ષેત્ર બધી આ ઇક્વેશન આવડી ગઈ ઓકે તો અહીંયા આપણે શું કહી શકીએ તો અહીંયા આપણે સિમ્પલ ભાષામાં કહી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર એ કઈ દિશામાં છે y દિશામાં છે પછી તો કે ચુંબકીય ક્ષેત્ર B એ કઈ દિશામાં છે તો કે ચુંબકીય ક્ષેત્ર B એ z દિશામાં છે અને તરંગનું પ્રસરણ એ x દિશામાં છે ક્લિયર થયું તો આ તો પહેલા બધાને ક્લિયર થાય ઇક્વેશન થી માંડી અને બધું હવે એક સમજો કે આ જે વિદ્યુત ક્ષેત્ર જે છે એ દૂરના વિસ્તારની અંદર ધીરે ધીરે ઘટતા છે આ બધાનું જેટલું વિદ્યુત ક્ષેત્ર બધાનું જેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે હવે ધ્યાનથી સમજો આ ખાલી તમારે ને તમે જ્યારે કોઈ વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કરો તો હું તમને સમજાવું છું શું કામ માધ્યમની જરૂર ન પડે આગળ વધવા માટે તો કે એક જ ઝટકો એને જોઈ જો એને એક આમ સ્પાર્ક મળી ગયું એક ધક્કો મળી ગયું પછી પોતાની જાતે જ ઉત્પન્ન થાય કેવી રીતે સમજો તો કે જો અહીંયા સમજો આ વિદ્યુત ચુંબકીય તરંગોમાં બધા જુદું જુદું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરાયું આપણે તો બધા જુદું જુદું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું જ્યારે તમને આ એક ભાગ મળી ગયો ને પછી આગળના બધા ભાગ મળશે એની રીતે કેવી રીતે તો કે જો આપણે હમણાં જ ભણ્યા હતા કે ફેરાડેનો લો ચેપ્ટર નંબર 6 ની અંદર તો યાદ ક્યાં લખું કે ફેરાડેનો લો શું હતો તો કે સંકલન ઓફ E ઇન્ટુ dA ઇક્વલ ટુ d phi v by dt ઓકે આપણે હમણાં જોયું આપણે એક્સેલ નું ત્રીજું ઇક્વેશન તો ત્રીજું ઇક્વેશન આપણે શું જોયું તો કે તમારે જો વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરવું હોય તો તમે જો ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરો તો તમે વિદ્યુત ક્ષેત્ર પણ ઉત્પન્ન કરી શકો બે વાઇસ વર્સા છે
બીજો ક્ષેત્ર ઉત્પન્ન થાય ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય તમે ચેપ્ટર નંબર 6 માં ભણશો કે બધા બીજો તો ચુંબકીય ક્ષેત્ર પણ બીજો ક્ષેત્ર ઉત્પન્ન કરે છે તો જો સમજો શું થયું કે આ બીજો ક્ષેત્ર આપણે બદલે તો જો બીજો ક્ષેત્ર તમે ખાલી એકવાર વિદ્યુતભારને પ્રવેગિત કરો એટલે બીજો ક્ષેત્ર ઉત્પન્ન થયું તો આ બીજો ક્ષેત્રને અનુરૂપ શું ઉત્પન્ન થયું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું એટલે તમને આ મળ્યું હાલો આપો પિન પ્રવેગ આપણને મળ્યું આ કેવું કેવું તમે આમાં ફેરફાર કરો એટલે તમને આ મળ્યું હવે જેવું તમને આ વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર માફ કરશો ખાલી ચુંબકીય ક્ષેત્ર તમને મળ્યું બદલાતું જતું એટલે ફેરાડેના ત્રીજા નિયમ પ્રમાણે શું ઉત્પન્ન કરશે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે તો કે જો આ જે બીજું ચુંબક હોય ને આ જે આપેલો પોર્શન એટલે કે આ આપણને આપણે ઉત્પન્ન કરાવ્યું એટલે કે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કર્યું તો આપણને ચુંબકીય ક્ષેત્ર મફતમાં મળ્યું તો આ ચુંબકીય ક્ષેત્ર શું ઉત્પન્ન કરશે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે જ્યારે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયું આ ચુંબકીય ક્ષેત્ર શું ઉત્પન્ન કરે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે તો આ વિદ્યુત ક્ષેત્ર શું ઉત્પન્ન કરશે તો ભાઈ આ વિદ્યુત ક્ષેત્ર છે આ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે આ ચુંબકીય ક્ષેત્ર ભાઈ પાછું આ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે આ વિદ્યુત ક્ષેત્ર આ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે આ ચુંબકીય ક્ષેત્ર આગળ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે સોરી માફ કરશો આમ નહીં આવે આમ છે આ અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર આવશે એ ઉપર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે એટલે કે એક પછી એક પ્રોસેસ કેવી રીતે ચાલો હજી એકવાર આ વિદ્યુત ક્ષેત્ર જે છે એ એકવાર આપણે ઉત્પન્ન કરવાનું છે આ એક વિદ્યુત ક્ષેત્ર આપણે મેળવ્યું એટલે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું આ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું એટલે ફેરાડેના ત્રીજા નિયમ પ્રમાણે આ ચુંબકીય ક્ષેત્ર એ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે આ વિદ્યુત ક્ષેત્ર એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે આ ચુંબકીય ક્ષેત્ર આ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે એટલે એકબીજા ઉપર ખો દેતા રાખશે અને આગળ 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 નવું નવું બનતું જશે એટલે માધ્યમ હોય તો પણ ભલે અને માધ્યમ ન હોય તો પણ ભલે પણ આ વિદ્યુત ક્ષેત્ર જે છે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી રાખશે અને ચુંબકીય ક્ષેત્ર એ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે એટલે કે સતત આ પ્રોસેસ કેવી રહેશે ચાલુ અને વિદ્યુત ચુંબકીય તરંગો આગળ વધતા રહેશે આટલું પહેલા ક્લિયર થયું ઓકે હજી એક તમને આગળ મસ્ત મજાની એક આકૃતિ કહી દઉં ઓકે પહેલા આટલું બધું ને ક્લિયર થઈ ગયું હવે એક અવલોકન ઉપર જેવું જાણવા મળ્યું બે પ્રકારના ઘટકો ઇન્ડક્ટિવ ઘટકો અને ઉત્સર્જિત ઘટકો હવે આ જે વિદ્યુત ચુંબકીય તરંગો છે એમાં તમે ધ્યાનથી જુઓ તો તમે જેમ આગળ વધો ને એમ આ જે ચુંબકીય ક્ષેત્ર હોય ને વિદ્યુત ક્ષેત્ર એમાં ઘટાડો થતો જાય વિદ્યુત ક્ષેત્રમાં શું થતો જાય ઘટાડો વિદ્યુત ક્ષેત્રમાં ઘટાડો થતો તો જે વિદ્યુત ક્ષેત્રમાં ઘટાડો થતો જાય તો નજીકના વિસ્તાર માટે ઈમાં થતો ઘટાડો નજીકના ક્ષેત્ર માટે એટલે કે નજીકના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર જે છે તેમાં સતત ઘટાડો થશે તમે આકૃતિ દોરો તો જો આવી રીતે થશે ઓકે તો વિદ્યુત ક્ષેત્ર જે છે એમાં જો આવી રીતે ઘટાડો થશે તો વિદ્યુત ક્ષેત્રમાં ઘટાડો થયો તો નજીકના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રમાં થતો ઘટાડો એટલે 1 બાય r ક્યુબ એટલે કે આજે આ ઉત્તર છે 1 બાય r ક્યુબ ઉપર આધાર રાખે જેને કહેવાય ઇન્ડક્ટિવ ઘટક અને દૂરના વિસ્તાર માટે એ જે છે 1 બાય r ના સપ્રમાણમાં હોય 1 બાય r એટલે કે આને કહેવાય ઉત્સર્જિત ઘટક શું કહેવાય ઉત્સર્જિત ઘટક ઓકે એટલે જે બહુ દૂરના વિસ્તારમાં એટલે કે તમે અહીંયા આકૃતિ પરથી ખાલી જસ્ટ એવું કહી શકો સમજવા માટે કે આ નજીકના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રમાં થતો ઘટાડો એ 1 બાય r ક્યુબ ના સપ્રમાણમાં હશે અને આ દૂરના વિસ્તારમાં થતો વિદ્યુત ક્ષેત્રમાં ઘટાડો 1 બાય r ના સપ્રમાણમાં હશે તો આને કહેવાય ઇન્ડક્ટિવ ઘટક અને આને કહેવાય ઉત્સર્જિત ઘટક ઓકે આપણું ક્લિયર થયું તો જો આજના વિદ્યાર્થી મિત્રો કેટલું ભણ્યા તો કે સૌથી પહેલા મેક્સવેલના ચાર ઇક્વેશન
ત્યાર બાદ આપણે જોયું કે સ્થિત વિદ્યુતભાર દ્વારા વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય ગતિમાન વિદ્યુતભાર દ્વારા વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બે ધારાને બાય વન ગેટ વન ફ્રી અને ત્રીજું આપણે જોયું કે પ્રવેગિત વિદ્યુતભાર હોય એ વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર અને ઊર્જા ત્રણેય વસ્તુ ધરાવે છે ત્યાર બાદ આપણે જોયું આ વિદ્યુત ક્ષેત્ર માં પ્રવેગિત વિદ્યુતભાર હોય એના આપણે ત્રણ કિસ્સા જોયા એના પછી એક પદાર્થ આંદોલિત ગતિ કરે તો કેવી રીતે બદલાય તો જો કે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય આ કઈ બુકમાં નથી મેં તમને સમજાવવા માટે આ થિયરી પર્ટિક્યુલર કન્સેપ્ટ સમજો તો બધા એક્ઝામ તમે ક્રેક કરી શકશો તો બધા બંને જો તો વિદ્યુત ક્ષેત્ર કે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે પછી મેં તમને એવું કીધું કે એના આપણે વેવ્સ પણ આવી રીતે લખી શકી કે વિદ્યુત ક્ષેત્ર વાયમાં હોય ચુંબકીય ક્ષેત્ર ઝેડમાં હોય તો પ્રસરણની દિશા એક્સમાં આપણને મળે ત્યારબાદ આપણે એવું જોયું કે ફેરાડેના ત્રીજા નિયમ પ્રમાણે બધા જો તો વિદ્યુત ક્ષેત્ર કે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે તો ફેરાડેના ત્રીજા નિયમ પ્રમાણે ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે એટલે ખાલી તમારે એકવાર આ વિદ્યુત ક્ષેત્ર જે છે ને ઉત્પન્ન કરવાનું બાકી બધું એની રીતે થઈ જાય એટલે કે એની રીતે એ કઈ માધ્યમ વગરની પ્રસરણની દિશામાં આગળ વધશે એટલે આપણે કહી શકીએ વિદ્યુત ચુંબકીય તરંગોને પ્રસરવા માટે માધ્યમની જરૂર નથી ઓકે પછી આપણે બે ઘટક જોયા ઇન્ડક્ટિવ ઘટક અને ઉત્સર્જી ઘટક આટલું પહેલા બધાને કહી રહ્યો છું આપણે જ્યાં સુધી રાખીએ આજે મેં જેટલું કરે વિડિયો તમારે તમારી બાકી બુકમાં એકવાર અને બુકમાં ચતરંગી કલરથી એટલે કે રંગબેરંગી બોલ પેનથી તમારે લખવાનું છે ઓકે આ સુધી રાખીએ જય ભારત જય હિન્દ